निवेश रमणीय दर्शनम मंदहास रुचिराज्ञनाम्बुजम् पूजितं सुरनरोत्तमेर मुदा धर्मनंदनमहं विचिन्तये ओम अवतारिणे श्री स्वामी नारायणाय नमो नमः ओम श्री हरि कृष्णाय नमो नमः ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवाननी, श्री हरि कृष्ण महाराजनी, श्री घनश्याम महाराजनी। बधाई भक्तों ने हेतु जय स्वामी नारायण। सदगुरु आधारानंद स्वामी श्री हरिचरित्रम सागर ग्रंथनी अंदर पूर्व 91 अने तरंग 26 एमां छेल्ले एम कथा लखे छे के मयाराम भट्टना पूछवाथी भगवान श्री हरिए एकादशीनो विधि कीधो छे, एकादशीनो महिमा कीधो छे, एकादशी 24 रूपे केवी रीते थई अने भगवाने एकादशीने जे वरदान आप्युं हतुं तो भगवान 24 रूपे एकादशीना अधिपति केवी रीते थया ए कथानुं आपणे श्रवण करता हता पूर 11મું અને તરંગ 26 જેની છેલ્લે આપણે પોષ માસની વદી એકાદશી તિલદા એકાદશી સટ તિલા એકાદશી એનું મહાત્મ્ય એની કથા આપણે શ્રવણ કરી હતી જેમાં છ પ્રકારે સટ એટલે છ સટ તિલા એટલે છ પ્રકારે તલના જે છ પ્રકાર છે પાપનો નાશ કરનાર છે જેમાં આપણે સાંભળ્યું હતું કે ગાય અને કાંસાનું તલપાત્ર બ્રાહ્મણને આપવું, સ્નાનમાં અને ભોજનમાં દોડા તલ લેવા અને દાનમાં કાળા તલ વાપરવા, તલથી સ્નાન કરવું, શરીરે તલ ચોપડવા, તલનો હોમ કરવો અને તલ સહિત જળ પીવું, આ પ્રકારે તલના છ પ્રકારથી પાપનો નાશ થાય છે। આ આપણે સટ તિલા એકાદશીનું મહાત્મ્ય શ્રવણ કર્યું હતું। આગળ હવે ભગવાન શ્રી હરિ મયારામ ભટ્ટાદિક તમામ સભાજનોને ઉદ્દેશીને વાત કરે છે। સ્વામી લખે છે, મુક્ત મુનિ ઉત્તમ રાજાને કથા સંભળાવે છે પૂર 11મું અને તરંગ 26। માઘ માસ હિ ઉજાલ જયા એકાદશી નામ તેહિ માધવ પ્રભુ પ્રતિપાલ કૃષ્ણ સો માધવ નામ ભયું કૃષ્ણ સો માધવ નામ ભયું જયા નિત્યાહિ એક રુકમણી કે રૂપ એહી દેવ મનુષ્ય અનેક પૂજત ભય માધવ જૂત પૂજત ભય માધવ જૂત। મહામાસની સુદી એકાદશીનું નામ જયા છે। સહુનું પ્રતિપાલન કરનારા શ્રીકૃષ્ણ નામથી કહેવાતા માધવ પ્રભુ તેના અધિપતિ છે। જયા અને નિત્ય એ બંને એક જ છે, રૂકમણી સ્વરૂપ છે। સર્વ દેવો અને મનુષ્યોએ તેમને માધવની સાથે પૂજવા, અંગો ઉપર કેસર ચંદન ચર્ચવું, બોરસડીના ફૂલહાર ઉમંગથી પહેરાવવા, બીજોરાનું ફળ અર્ઘ્યના રૂપમાં આપવું, પૂજા કરીને આરતી કરવી, ઘીમાં બોડેલા માંડા, અહીં લખ્યું છે કણિકના એક પ્રકારના મોટા લાડુ થાળમાં જમાડવા, તલનું દાન કરવું, ભલી રીતે વ્રત અને ઉત્સવ કરવો, તેનાથી મનોવાંછિત ફળ મળે છે। આ ભગવાન શ્રી હરિએ સભાજનોને વાત કરેલી છે। મહાસુદી એકાદશી નામ જયા છે। ભગવાન શ્રીકૃષ્ણ માધવ નામથી માધવ સ્વરૂપ ધરીને આ એકાદશીને વરેલા છે, એકાદશીના અધિપતિ થયા છે। ભગવાને એ પૂજાવિધિ કયો એની પુરાણની કથા ભવિષ્યોત્તર પુરાણની અંદર આ એકાદશીની જે કથા છે એનું આપણે વાંચન કરી શ્રવણ કરીશું।
યુધિષ્ઠિરે પૂછ્યું, હે કૃષ્ણ, હે આદિદેવ, હે જગતપતે, સ્વેદજ, અંડજ, ઉદ્ભિદ ને જરાયુજ એ બધા જીવોને આપ ઉત્પન્ન, રક્ષણ તેમજ નાશ કરનારા છો. હવે આપ મહાશુદ્ધિ એકાદશીનું શું નામ છે, તેનો કેવો પ્રકાર છે, તેમાં કયા દેવનું પૂજન કરવું એ કૃપા કરીને કહો. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ યુધિષ્ઠિર પ્રત્યે વાત કરી છે કે હે યુધિષ્ઠિર, તમે આનું મહાત્મ્ય ધ્યાનપૂર્વક સાંભળો. આ એકાદશીનું નામ જયા છે, પવિત્ર છે, પવિત્ર છે, અને સાથે બીજું નામ નિત્યા પણ હરિચરિત્રામૃત સાગરમાં મહારાજે કીધું છે. કેવી છે? સર્વ કામનાઓ પૂરનારી છે, મોક્ષ આપનારી છે, પિશાચપણાને મટાડનારી છે. જયાનું વ્રત કરવાથી મનુષ્યોને પ્રેતપણું આવતું નથી, કહેતા ભૂત થવું પડતું નથી. જયા એકાદશી કરવાથી, મા મહિનાની સુદી એકાદશી કરવાથી ભૂતની યોની આવતી નથી. આ જયાનો મહિમા પદ્મ પુરાણમાં કહ્યો છે, તેની શુભ કથા સાંભળો. પદ્મ પુરાણની કથા કહે છે, ભવિષ્યોત્તર પુરાણની અંદર સંવાદ પદ્મ પુરાણનો છે. સ્વર્ગનો રાજા ઇન્દ્ર, સાંભળજો, પુરાણોની કથા જમના તો સાંભળવાની મજા છે. આપણે બધા મહારાજની વાતોથી ટેવાયેલા ને, એટલે આ કથા આપણને થોડીક લાગે કે આ ચાલુ થઈ ગયું છે નાટક, પણ પ્રસંગોપાત બધું શ્રવણ કરવાનું, વાંચન કરવાની ટેવ પાડવી પડે, નહીં તો આપણે તો સહજાનંદમાં જેવું સુખ છે ને એવું ક્યાંય નથી. હમ તો એક સહજાનંદ સહજાનંદ ગાવે, હમારે મન સ્વામી નારાયણ દૂસરો ન ભાવે. ભગવાન શ્રી હરિના ચરિત્રોમાં જે મજા છે, ભગવાન શ્રી હરિના સિદ્ધાંતોમાં જે મજા છે, ભગવાન શ્રી હરિએ આપેલા ઉપદેશોમાં જે મજા છે, એ મજા ક્યાંય આવે જ નહીં. એકવાર જેને એ સ્વાદ ચાખ્યો છે ને, એને બીજું પછી મળે, થાળીમાં કચુંબર મળે તો ખાવું પડે, શું કરીએ, ખાવું પડે. પણ લાડવાની ટેવ પડી ગઈ હોય, મેસૂબની ટેવ પડી ગઈ હોય, રોજ એક કિલો ચણાના લોટમાં 7 કિલો ઘી પાઈને જે મેસૂબ થયો હોય ને, મોઢામાં મૂકો તો ઓગળી જાય. એમ ભગવાન સ્વામિનારાયણની વાતો એટલે 7 કિલો ઘી પીવડાયેલો મેસૂબ, અને બાકીનું બધું ઘીવાળું તો કહેવાય, ખોટું તો ન જ કહેવાય. પણ મહારાજનું, એ મહારાજનું, નંદ સંતોનું લખેલું મહારાજ પરકનું જે છે, એવું બધાનું પૂરક થાય, બધાનું દોહન કરીને મળેલું છે ભગવાન સ્વામિનારાયણના ચરિત્રો. અને આપણી રુચિ પણ એવી હોવી જોઈએ, એનો અર્થ એ નથી બીજું કંઈ ખોટું છે. ખોટું હોય તો આપણે વાંચીએ શા માટે, સાંભળીએ શા માટે, એની કથા શા માટે કરીએ. પરંતુ રુચિ પોતાના ઈષ્ટદેવના ચરિત્રો, પોતાના ઈષ્ટદેવની કથા, ઈષ્ટદેવની, ઈષ્ટદેવનો ઉપદેશ, ઈષ્ટદેવનું પ્રતિપાદન કરવાવાળું શાસ્ત્ર, એનાથી સુખ વધારે થાય. છતાં પણ પ્રસંગોપાત તમને સાંભળવા કંઈક નવું મળે અને મને પણ જાણવા મળે, એટલા માટે વાંચું છું. સ્વર્ગનો રાજા ઇન્દ્ર અમૃતપાનમાં તત્પર એવા દેવોને અપ્સરાઓની સાથે સ્વર્ગમાં સુખેથી રહેતો હતો. એક વખત ઇન્દ્ર સભામાં અપ્સરાઓ નૃત્ય કરી રહી હતી, પુષ્પદન ચિત્રસેનને એના પુત્રો ગાયન કરતા હતા. ચિત્રસેનને પુષ્યવાન નામનો પુત્ર હતો અને તેને માલ્યવાન નામે પુત્ર હતો. આ માલ્યવાનને ગંધર્વીએ કટાક્ષથી વશ કરી લીધો હતો. થઈ ગઈ કથા શરૂ. તેમજ માલ્યવાને પણ ગંધર્વીને વશ કરી દીધી હતી, એકાબીજામાં એ જ થઈ ગયું. તેઓ બંને ઇન્દ્રને પ્રસન્ન કરવા માટે નૃત્ય કરતા હતા. આ ગાંધર્વ અને આ ગાંધર્વી બે નૃત્ય કરતા હતા, પણ બંને નૃત્યમાં ધ્યાન આપવાને બદલે પરસ્પર નેત્ર પલ્લવી વડે એકબીજાને આકર્ષિત કરવા વધુ ધ્યાન આપવા લાગ્યા. હવે નાચવાનું હતું ઇન્દ્રને રાજી કરવા, ન્યાય એકાબીજાને બહુ વધારે પડતું હેત થઈ ગયું, તે એકાબીજાની અંદર આસક્ત થઈ ગયા ન્યાજ. આથી ઇન્દ્ર કોપાયમાન થઈને ઇન્દ્રએ શાપ આપ્યો, હે દુષ્ટો, તમે બંને પાપી છો, મૂઢ છો, મારી આજ્ઞાનો ભંગ કર્યો છે, તેથી મનુષ્ય લોકમાં પિશાચ યોનિમાં સ્ત્રી પુરુષ થઈને કર્મફળ ભોગવો, જાઓ ભૂત થાવ.
આવા ઇન્દ્રના શાપથી હિમાલય પર્વત ઉપર પિશાચીઓનીમાં ઉતર્યા, દુઃખ પામવા લાગ્યા. તેઓના દેહમાં સતત દાહ થયા કરતો, તેથી નિંદ્રા પણ આવતી ન હતી. પર્વતની ગુફામાં ફરતા હતા. એક વખત ટાળથી પીડાતા પિશાચે પોતાની સ્ત્રી પિશાચનીને કહ્યું, અરે આપણે કયું પાપ કર્યું હશે જેથી પિશાચનો દેહ મળ્યો? તે આ દેહમાં તો નરક જેવું દુઃખ છે, કારણ કે ભૂત થઈને તે ખાવી વિષ્ટા અને પીવી લઘુશંકા. ગુણાતીતાનંદ સ્વામી કહે છે, ખાવી વિષ્ટા અને પીવી લઘુશંકા, ભૂત યોનિમાં જે ગયો એને આવી દશા થાય, માટે કોઈ પણ પ્રકારની વાસના રાખવી નથી. આ નિર્ધાર પાકો રાખવો, મરતા પહેલા વાસના માત્રનો નાશ કરવો છે. આ ભગવાનના પ્રતાપે, ભગવાનના સંત અને ભક્તના સંગના પ્રતાપે, શાસ્ત્રોનું શ્રવણ કરીને, મનન કરીને, નિધિધ્યાસ કરીને વાસના માત્રને ખતમ કરવી છે. એક વાસનાને જગાડવી છે, ભગવાનની મૂર્તિની, ભગવાનના ધામની, આ વાસનાને જગાડવી છે. બાકીની બધી વાસનાઓનો નાશ કરવો છે. એક વખત ટાળથી પીડાતા પિશાચે સ્ત્રી પિશાચનીને કહ્યું, કયું પાપ કર્યું આપણને આ દેહ મળ્યો? નરક જેવું દુઃખ છે આમાં. હવે ક્યાં સ્વર્ગમાં ગંધર્વ વિમાન લઈને ફરતો હોય આકાશમાં, અને એને ભૂતની યોનિમાં લઘુશંકાને વિષ્ટા ખાવાની કેવું લાગે? થોડી કલ્પના તો કરો. અત્યારે સરસ મજાના મેવા મીઠાઈ ને કાજુનો મેસૂબ ને કાજુ કતરીને ભજીયાને પૂરીને શિખંડ ને બધું સરસ સરસ જમીએ છે, અને આ બધી સ્મૃતિ સહિત ભગવાન બીજો જન્મ ભૂંડનો આપે, અને ભૂંડના જન્મની અંદર યાદ રહે કે ભાઈ આ મોટો બંગલો હોય, અહીં તો કાંઈ ભૂંડ બહાર જોવા મળતા નથી, પણ ભારત જેવા દેશમાં, ભારત ભૂમિની અંદર જ મોટો બંગલો હોય, ને એમાં જ હિંડોળા ખાતે હિંચકીને લહેર કરી હોય, ને પછી એ જ બંગલાની બહાર કોઈ ભૂંડની ત્યાં બચ્ચું જન્મવાનું હોય, ને એમાં ભગવાન કે અહીં ડઝન બંધી મોકલવાના છે, 11 છે, એક ખૂટે છે જાતું, અને એમાં નાખે, અને પછી એ મોટો થાય ને ત્યાં ગટરની ગંદકી ખાતો હોય, ને એને યાદ રહે કે આ બંગલો મારો હતો, આની અંદર હિંડોળા ખાટો મારી હતી, આની અંદર મેવા મીઠાઈ જમતો, અને પેલી ગંદકી ગટર ખાવાની કેવી લાગે? એમાં ગંધર્વ વિમાન લઈને આકાશમાં ફરતો હોય, ને પછી એને આવું બધું અહીંયા આગળ લઘુશંકાને અહીંના વિષ્ટા ખાવાની થાય, એને કેવું લાગે? એટલામાં આવું જ છે ને, ભગવાનના અક્ષરધામના મુક્ત હોય ને, એને અક્ષરધામમાં ભગવાનની મૂર્તિનું સુખ ભોગવ્યું હોય ને, એને આ લોક છે ને એ એવો લાગે, એને એવો લાગે. પણ એવા મુક્તો ભગવાનની ઈચ્છાએ કરીને, દેહ ધારીને આ પૃથ્વી ઉપર અનેક જીવોના કલ્યાણને અર્થે દાખલો કરે છે. અહીં આગળ એને એવું લાગવા છતાં પણ આ લોકની હૂગ ચડે એવું છે, છતાં પણ ભગવાન શ્રીહરિ સ્વયં એના મહામુક્તો આ પૃથ્વી પર વિચરણ કરી મારા ને તમારા જેવા હજારો જીવાત્માઓનું કલ્યાણ કરવા માટે પ્રગટ થયા. એક વખત આવું જ્યારે પિશાચે પિશાચની સ્ત્રીને કહ્યું, એટલામાં કોઈ પુણ્ય માઘ સુધી એકાદશીનો દિવસ આવ્યો. આ જયા એકાદશી, તેઓએ કોઈ જીવની હિંસા કરી નહીં, ફળ ખાધા નહીં, પાણી પીધું નહીં, પીપળાના વૃક્ષ સમીપે પડ્યા રહ્યા. આવી રીતે સૂર્યાસ્ત થયો ને ઘોર રાત્રિ પડી. શરીર સખત ઠંડીથી લાકડા જેવા થઈ ગયા, નિંદ્રા પણ આવી નહીં. આવી રીતે તેઓની રાત્રિ જાગરણમાં નીકળી ગઈ. આમ અનાયાસે એકાદશીનું વ્રત થયું, અને બારસ આવી ત્યારે નારાયણના પ્રભાવથી તેઓનું પિશાચપણું ચાલુ ગયું, અને પ્રથમના જેવું અલૌકિક રૂપ થયું, અને પુષ્પવતી અને માલ્યવાન બંને વિમાનમાં બેસીને અપ્સરાઓની સાથે સ્વર્ગમાં ગયા. રિટર્ન ટુ હોમ, પાછા પોતાના ઘેર પહોંચી ગયા વિમાન સહિત સ્વર્ગમાં. ઇન્દ્ર પાસે જઈને પ્રણામ કર્યા. ઇન્દ્ર આશ્ચર્યથી બોલ્યો, કયા પુણ્યથી તમારું પિશાચપણું છૂટી ગયું, વિગતવાર કહો. ત્યારે માલ્યવાને કહ્યું, હે ઇન્દ્રદેવ, નારાયણની કૃપાથી જયા એકાદશીના વ્રતથી પિશાચપણામાંથી અમે મુક્ત થયા છીએ. ત્યારે ઇન્દ્ર કહે, જે માણસ વિષ્ણુની ભક્તિમાં તત્પર હોય છે અને એકાદશીનું વ્રત કરે છે, તે પૂજવા યોગ્ય અને વંદન કરવા યોગ્ય છે. માટે હે ગાંધર્વ, સ્વર્ગમાં પુષ્પવતીની સાથે સુખેથી વિહાર કરો. હવે છૂટ જાઓ, લહેર કરો. શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું, હે યુધિષ્ઠિર, એટલા માટે બ્રહ્મ હત્યાને હરનાર જયા એકાદશીનું વ્રત કરવું.
જે માણસ આ એકાદશી કરે છે તેને સર્વદાન યજ્ઞ અને તીર્થમાં સ્નાન કરવાનું ફળ મળે છે. કરોડો કલ્પ સુધી ધામને વિશે આનંદ પામે છે. હે રાજન, આ કથાનો પાઠ કરવાથી ને શ્રવણ કરવાથી અગ્નિષ્ટોમ નામના યજ્ઞનું ફળ મળે છે. અત્યાર સુધીમાં આપણે 4-5 યજ્ઞ કરી દીધા. આવી રીતે ભવિષ્ય પુરાણમાં માઘ શુક્લ પક્ષની જય એકાદશીનું મહાત્મ્ય કહેલું છે. હવે આગલી એકાદશી મજા આવે, રોજ પુરાણોની કથા કરીએ તો. હા, મહાવદી એકાદશીનું નામ વિજયા છે, ઓલી જયા ને નિત્ય એકાદશી. વિજયા એકાદશી જો જે હા, અંધારે પક્ષ મે આયે તે હા, શ્રી કૃષ્ણ પ્રદ્યુમ્ન રૂપ બયે ઉ, શ્રી કૃષ્ણ પ્રદ્યુમ્ન રૂપ બયે ઉ, વિજયાય રુ રુકમણિ તે હુ, વિજયાય રુ રુકમણિ તે હુ. મહાવદી એકાદશીનું નામ વિજયા છે, તે અંધારિયા પક્ષમાં આવે છે, વદ પક્ષમાં. શ્રીકૃષ્ણ રૂપ ભગવાન પ્રદ્યુમ્ન એના અધિદેવતા છે. વિજયા રુકમણી રૂપ છે, તેની સાથે પ્રદ્યુમ્નને પૂજવા, તુલસી પત્રનો હાર પહેરાવો, કેસરયુક્ત ચંદન અંગ ઉપર ચર્ચવું, આ બધું કરવાની મજા આવે. આપણે આમાંથી જેટલું શક્ય હોય એટલું ભગવાનને કરવું. વિવિધ પ્રકારના ફૂલહાર ધરાવવા, અર્ઘ્યમાં ઘણા લીંબુના ફળ આપવા, વિવિધ પ્રકારના વસ્ત્રોને ઘરેના પ્રેમથી ભગવાનને પહેરાવા, શ્રીફળ અર્પણ કરીને સૌએ પગે લાગવું, સુંવાળી પૂરી અને બિરંજ ઘણા ભાવથી થાળમાં જમાડવા અને પછી ફ્રીજમાં મૂકી દેવા ધરાવીને. એ અહીં નથી લખ્યું, પણ પછી મારે કહેવું પડે ને કે શું કરવાનું. એ કે પૂરી સુંવાળી બનાવે ને બિરંજ બનાવ્યો હોય ને ફ્રીજમાં મૂકી દીધો હોય, એકાદશીએ ધરાવીને પછી બારસે ટાઢું ટાઢું કરી દે. મુખવાસમાં પાનબીડું આપવું, મોટા મનથી પગરખાનું દાન આપવું, અપાર ભાવથી વ્રતને ઉત્સવ કરવો, એનાથી વ્રત કરનારને ઈચ્છિત ફળની પ્રાપ્તિ થાય છે. પગરખાનું દાન કરવાનું, જોડાનું દાન, જેને પગમાં જોડા પહેરવા ના મળતા એને દાન કરવાનું. અહીં તો જોડા દાન કરો, કેટલા જોડા હોય ઘરના દરવાજામાં, ઘરો ન્યાજ, કારણ કે તમારે કેટલી પ્રકારનું કરવું પડે. કાળા પેન્ટ જોડે કાળા બૂટ જોઈએ, બ્લુ જોડે કંઈક બીજું આવતું હશે, રેડ જોડે બીજું આવતું હશે, બધું હોય ને, 12 સ્ટોર જેટલું હોય, એમાં કંઈ ખોટું નહીં. હા, તમે જે યુગમાં જીવો છો, ઘણી વખત જોબો એ પણ એ રીતે રહેવું પડતું હોય કે આપણે પહેરવાનો શોખ ના હોય, પણ જોબ ઉપર પણ હોય ઘણા ભક્તોને, અને યુગ પણ છે, સમાજમાં પણ તમારે રહેવાનું છે, કોઈ પ્રોબ્લેમ નહીં, ભગવાનને સંભાળીને વાંધો નથી. પણ દાન કરવું, જોડાનું દાન કરવું તે દિવસે, જેની પાસે ના હોય એ તો ઇન્ડિયામાં ગોતવા જવા પડે, અહીં તો હોય જ જોડા વિનાના. તો અમારા જોડાનું દાન થઈ જાય તો લો, જોડાનું દાન કરવું. એક કથા કહી દઉં તમને, પ્રેક્ટિકલ કથા. અમે છે ને સંતોના અમારા જોડા, એટલે તમે આ મોટે ભાગે સ્લીપર જ હોય અમારે. કોઈ સંતોન વરી પગની કંઈ તકલીફ હોય ને એને કંઈ સ્પેશિયલ કંઈ જોઈએ તો વાત જુદી છે, બાકી અમારા સ્લીપરિયા જ હોય. હવે તમારે સ્લીપરનો ઉપયોગ ટોયલેટ બાથરૂમમાં થાય, અને અમારે સ્લીપરનો ઉપયોગ આખી દુનિયામાં ફરવા થાય, આખી દુનિયાનું વિચરણ કરવાનું હોય, પ્લેનમાં બેહવાનું હોય, ગમે તે, અમારે જો સ્લીપર જેવા જે અમારા ચંપલ કોક એ જ હોય. હવે એક હરિભગત અહીંયા જ છે આપણે ત્યાં, એને ત્યાં કંઈક મહાપૂજા હતી કે સભા હતી, ભક્તિ યજ્ઞ હતો. તમે એને ઘેરે મહાપૂજા ભક્તિ યજ્ઞ કરવા ગયા, ભક્તિ યજ્ઞ કરીને ઊભા થયા ને તો ચંપલ ના મળે. મેં કીધું ભાઈ અમે તો કાળી રોટી ને ધોલી દાલ માગી નથી, તમારા ચંપલ ક્યાં ગયા? ઓલા બરાબર છે કે ઓલા બાવા આવ્યા હતા એક યજમાનને ઘેરને, કે ક્યાં ખાવા ક્યાં દો કે દક્ષિણા મેં, પેલો કે કાંઈ છે જ નહીં. હું નહીં, કાળી રોટી, અરે કાળી રોટી ધોલી દાલ. પેલો કે સારું લાવવું ક્યાંથી? તે આ લોકોના જોડા જ વેચીને લઈ આવ્યો અને પછી ખવડાવ્યા. ઓલા કે વાહ વાહ વાહ, બહુ સારો ચેલો, હા બહુ સરસ જમાડ્યું તે. એટલે કે સબ આપકે ચરણો કા પ્રતાપ હે ગુરુ મહારાજ, કે આપકે ચરણો કા પ્રતાપ હે, જા તુમકો વૈકુંઠ દિયા, જાને ખિસ્સામાં હોય. પછી ગુરુ મહારાજને ચેલાઓ ખાઈ પીને બહાર ગયા, જોડું એકેય ના મળે. લાઈ જોડો ક્યાં ગયો મારો?
બસ આપકે ચરણો કા પ્રતાપ વેચી આવ્યો બજારમાં, એના તો આ દૂધપાક માલપુડા ખાધા અહીં છે જ કે અમારી જોડે. એટલે મેં કીધું, ભાઈ અમે તો કાંઈ માગી નથી, કાલી રોટી ધોલી દાલ અમારા જોડા ગયા ક્યાં? ત્યાર તો એક ભાઈ બાથરૂમમાંથી પહેરીને બહાર આવ્યા. મેં કીધું ગયા દાનમાં, ઉગાડા પગે આવ્યો, હવે એને અડી નહીં ને આવવું પડે. બીજી એક ઘટના એવી લંડનમાં થઈ. લંડનમાં એક ગરીબ ભગતને ત્યાં ઉતારો ને આવા બહાર આવી રીતે અમારા ચંપલ તો ઘરની બહાર મૂક્યા હોય અમે. તે એક ગરીબ ભગત આવ્યા, મને કે બેઠા થોડી વાર, યુવાન જ હતો, મને કે બાથરૂમ જવું છે. મેં કીધું ઉપર છે બાથરૂમ, એ હરિભક્તો યુઝ કરે છે, આ નીચેનું સંતો યુઝ કરે છે, તો તમે ઉપર જઈ આવો. એ ભાઈ ગયો ને ઉપર, એટલે બાથરૂમમાં ક્યાંય સ્લીપર ના મળે, કારણ કે એ બાથરૂમે અમે વાપરતા હતા, એટલે કાંઈ મળ્યું નહીં એને કે બાથરૂમમાં કશું. એટલે એને તો સીધું જ નીચેથી જે સંતોના સ્લીપર હતા એ જ ઉપર ઉપાડી ગયો કે આ ભગત આવા કેવા કેઠેક બાથરૂમના સ્લીપર અહીં બહાર મૂકે છે, તો એ પહેરીને ઉપર ગયો. પછી તો એ અમને અમારા પાસે બેઠો, પછી ગયો, અમે નાવા જ્યારે ગયા સંતો ત્યારે ખબર પડી, ઓહો આને પ્રસાદીનું કરી દીધી આ જોડી, ઉગાડા પગવાળા થઈ ગયા. પછી બીજે દિવસે આવ્યો, મેં કીધું દુકાને જા ભાઈ, હવે લઈ આવો દાન કરવા માટે પગરખા. આવી રીતે દાનમાં પગરખા દીધા હતા અને લીધા હતા, પણ અહીં ન્યૂજર્સી તો ઉગાડા પગે આવ્યો હતો, અને ખબર નહીં મારા જ પગરખા પર જોખમ બે વખત થઈ ગયો. આ પગરખાના દાનમાં યાદ આવી ગયો. આવી રીતે દાન થઈ જાય, ના કરવું હોય તો હોય, આવી એકાદશી થાય તો સારું, વાંધો ના આવે. વિજય એકાદશી, એની પુરાણની કથા શ્રવણ કરો. યુધિષ્ઠિરે પૂછ્યું, હે વાસુદેવ, હે કૃપા સિંધો, સ્કંદ પુરાણની કથા છે આ, મહાવદી એકાદશીનું શું નામ છે કૃપા કરીને કહો. ત્યારે કૃષ્ણ ભગવાને કીધું, હે રાજેન્દ્ર, માઘવદી એકાદશીનું વ્રત કહું છું, સાંભળો. આ એકાદશીનું નામ વિજયા છે. આ એકાદશીનું વ્રત કરનાર સદા જય પામે છે, ક્યારેય એની હાર થતી નથી. એના વ્રતનું મહાત્મ્ય સગડા પાપોને હરનારને ઉત્તમ છે. નારદના કહેવાથી બ્રહ્મા બોલ્યા હતા એ વાત કહું છું. પાપ હરનારી ઉત્તમ કથા સાંભળો. આ વિજયા વ્રત પ્રાચીન, પવિત્ર અને પાપનો નાશ કરનાર છે. આ વિજયા વ્રત કરવાથી મનુષ્યોને જય મળે છે, એમાં સંશય જ નથી. હવે જે નારદના કહેવાથી બ્રહ્માજીએ જે કથા કીધી હતી એ અહીં આગળ કહે છે ભગવાન શ્રીકૃષ્ણ યુધિષ્ઠિરને. રામ 14 વર્ષ વનવાસ ગાળવા માટે સીતાજી અને લક્ષ્મણ સાથે પંચવટીમાં જઈને વસ્યા. એક દિવસ રાવણ સીતાને હરી ગયો. આથી સુગ્રીવની મદદથી વાનર સૈન્ય એકઠું કરીને રામ સીતાની શોધ કરવા નીકળ્યા. સીતાની શોધ માટે રામ ભક્ત હનુમાનજીએ મોટું કાર્ય કર્યું. પછી સમુદ્ર પાર કરવા માટે રામે લક્ષ્મણને કહ્યું, હે લક્ષ્મણ, આ સમુદ્રના અગાધ જળને કયા પુણ્યથી તરી શકીશું? લક્ષ્મણે કહ્યું, હે મહારાજ, હે પુરાણ પુરુષોત્તમ, આપ જ આદિદેવ છો. આ દ્વીપમાં 2 કોષને છેટે એક આશ્રમ છે, એમાં બકદા લભ્ય મુનિ રહે છે, એમને ઘણા બ્રહ્માઓ દીઠા છે, બહુ બ્રહ્માને જોયા છે એમને, માટે એ પુરાના મુનિશ્રેષ્ઠને પૂછવાથી એનો ખુલાસો મળશે. પછી શ્રી રામે મોટા મુનિ પાસે જઈને મસ્તક નમાવી નમસ્કાર કર્યા. ત્યારે પુરુષોત્તમ રામ આવ્યા છે એમ જાણીને આપ ક્યાંથી પધાર્યા એમ મુનિરાજે પૂછ્યું. ત્યારે શ્રી રામે કહ્યું, મહારાજ, તમારી કૃપાથી લંકાના રાક્ષસોને જીતવા માટે સૈન્ય સાથે સમુદ્ર કિનારા સુધી આવ્યો છું, હવે આ સમુદ્ર પાર ઉતરી શકાય એવો ઉપાય કૃપા કરીને કહો. મુનિરાજે કહ્યું, હે રામ, વિજયા નામથી જે પ્રસિદ્ધ છે એવી મહાવદી એકાદશીનું વ્રત કરવાથી સમુદ્ર પાર કરી અવશ્ય વિજય પ્રાપ્ત કરશો, તેમાં સંશય નથી. હવે ફળ આપનારી વિધિ સાંભળો. વિજય એકાદશી કરશો એટલે તમને જય થશે. 10મીને દિવસે સોના, રૂપા, તાંબા અને માટીનો એક ઘડો લેવો. સોનાનો ઘડો તૈયાર કરી દો વિજય એકાદશી આવતા પહેલા. પછી સ્થંડિલ કરી તે પર 7 ધાન્ય પાથરી, તેના ઉપર 5 પલ્લવ 5 પાંદડાવાળા જવથી ભરેલા ઘડાને મૂકીને એના ઉપર જળથી ભરેલું ત્રભાનું મૂકવું, અને ત્રભાનાની અંદર વિષ્ણુની મૂર્તિ પધરાવીને એકાદશીના દિવસે પ્રાતઃ સ્નાન કરીને સ્થાપિત ગળા ઉપર ચંદન, પુષ્પ, ધૂપ, દીપ અને નૈવેદ્ય વગેરે ઉપચારોથી નારાયણની પૂજા કરવી. આખો દિવસ દેવની પૂજામાં પસાર કરવો. આખી રાત્રિ જાગરણ કરવું. 12ને દિવસે સૂર્યોદય સમયે પહેલો ઘડો નદી, તળાવ અથવા કોઈ જળાશય પાસે રાખવો. ત્યાં વિધિથી તેની પૂજા કરવી. કુંભ અને નારાયણની ઉત્તમ બ્રાહ્મણને દાનમાં આપી દેવા. હે રામ,
તમે સૈન્ય સાથે વિધિથી આ વ્રત કરો, મુનિરાજના કહેવા પ્રમાણે વ્રત કરવાથી તેમનો વિજય થયો. એટલા માટે હે નારદ, વિજયા એકાદશીનું વ્રત કરવું આ પાઠ અને શ્રવણથી વાજપેયી યજ્ઞનું ફળ થાય છે. આવી રીતે સ્કંદ પુરાણમાં મહાવદી વિજય એકાદશીનું મહાત્મ્ય કીધેલું છે. આપણે પણ સમુદ્ર પાર કરવો છે. રામચંદ્રજીને લંકા જવું હતું, લંકા ઉપર વિજય મેળવવો હતો, સમુદ્રને પાર કરવો હતો. આપણે પણ ભવસાગરને પાર કરવો છે અને માયા ઉપર વિજય મેળવીને, પ્રકૃતિ ઉપર વિજય મેળવીને, સ્વભાવ ઉપર વિજય મેળવીને, ઇન્દ્રિયોને અંતઃકરણ ઉપર વિજય મેળવીને અક્ષરધામરૂપી તખત મેળવવું છે. આપણી વિજયા એકાદશી એ પડે પડની છે. આપણી વર્ષમાં એક વખત વિજય એકાદશી નથી, આપણી તો રોજની લડાઈ છે. ઇન્દ્રિયોને અંતઃકરણ સાથેની રોજની આપણું યુદ્ધ છે. રાવણના સૈન્ય જેવા, રાવણને 10 માથા હતા એમ 10 ઇન્દ્રિયો રૂપ રાવણ આપણી સાથે જ છે. 10 ઇન્દ્રિયો રૂપ રાવણ આપણી સાથે છે. એ રાવણનું સંચાલન કરે એવું મન એ આપણી સાથે જ છે. આ બધાને આપણે હરાવવાના છે. આપણે મૃત્યુ પહેલાં એને હરાવવાના છે. મૃત્યુ પહેલાં આપણે એનું મૃત્યુ કરવાનું છે. આ શરીર છોડતા પહેલાં એનું મૃત્યુ આપણે કરીશું ત્યારે આપણો જય થશે. એના અર્થે આપણે ભગવાનની વિજય એકાદશી એ કરવી જોઈએ. બાકી આ જગતમાં આપણે કોઈને જીતવા નથી, કોઈને જીતવા નથી. આ જગતમાં જે જીતેલો છે એ હારેલો જ છે. આ જગતમાં કંઈ મળેલું છે એ ટળેલું જ છે. આ જગતની અંદર જે આપણને આજે પ્રાપ્તિ દેખાય છે એ કાલે નાશ થયેલું જ છે. અહીં આગળ મળેલું એ મળેલું નથી, એ ટળેલું છે. અહીં થયેલો વિજય એ વિજય નથી, એ હાર જ છે. અહીં મળેલી સંપત્તિ એ સંપત્તિ નથી, વિપત્તિ જ છે. અહીં મળેલી સ્તુતિ એ સ્તુતિ નથી, એ નિંદા જ છે. અહીં મળેલું માન એ માન નથી, અપમાન જ છે. શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ અને સુખનું ધામ તો ભગવાનનું અક્ષરધામ છે, અક્ષર મુક્તોની સભા છે. એ સભામાં જઈને આપણે બેસીએ. અનંત મુક્તો જે પુરુષોત્તમ નારાયણની મૂર્તિનું સુખ લે છે, સુખને આપણે ભોગતા થઈ જઈએ. માછલું જેમ પાણીમાં રમે છે એમ આપણી રમત જ્યારે ભગવાનના સ્વરૂપમાં થઈ જાય એ જ આપણી સાચી વિજય એકાદશીનું ફળ છે. આપણે નથી બીજો કોઈ રાવણ જીતવો, આપણે તો આપણા ઇન્દ્રિયો અંતકરણ રૂપી રાવણને જીતવા છે, એને જ જીતવા છે. ભવસાગર રૂપી સમુદ્રને તરવો છે. એના માટે વિજય એકાદશીમાંથી આપણે એ ગ્રહણ કરીએ. આપણને મહારાજે આ કેવું જ્ઞાન આપ્યું છે જોયું તમે. પુરાણોની કથા વાંચીએ ને તો એ આપણને આપણા મહારાજનું આપેલું જે છે ને એ સતત ભણકારા વાગ્યા કરે. અને ખાઈએ નહીં ત્યાં સુધી મજા જ ના આવે, મજા જ ના આવે. થાકી જઉં તો જો આમ વાંચું તો મને થાક લાગે. અપ્સરાઓને, ગંધર્વોને, સ્વર્ગને થાક લાગે, ખરેખર બહુ થાક લાગે. મહારાજે મહારાજ, મહારાજનું મહારાજ જેવું કશું જ નહીં, કંઈ જ નથી, કંઈ જ નથી. માટે મહારાજની વાતો ને મહારાજનું મનન ને મહારાજના સિદ્ધાંતો ને મહારાજનું મહાત્મ્ય ને મહારાજનું પરપનો ને મહારાજની વાત, મહારાજે જે જે ચરિત્રો કર્યા અને મહારાજની જે દિવ્ય અને અલૌકિક કરુણામય મૂર્તિ, અનંત અવતારો જેના એક રૂમમાં સમાઈ જાય એવું જે દિવ્ય અને અલૌકિક ને ઐશ્વર્યશાળી ને પ્રભાવશાળી મમતાયુક્ત વાત્સલ્યયુક્ત કરુણામય જેની નેત્રોમાંથી અમૃત ઝર્યા કરે, જેની વાણીમાંથી અમૃત ઝર્યા કરે, જેના એક એક અંગની અંદરથી અનંત ઘણું સુખ ઝર્યા કરે એવા મહારાજનું જે છે ને એવું તો કશું જ નથી. એવું રોજ મનન નિધિધ્યાસ કર્યા જ કરવાનો, કર્યા જ કરવાનો, કર્યા જ કરવાનો. એ જો કર્યા કરશું ને તો મહારાજ ખરેખરું સુખ દેશે. હાલો આગળ નામ જઈએ. ફાગણ સુધી એકાદશી. મહારાજ કે છે મયારામ ભટ્ટ આદિ કુદી સભાને, ફાગુન મે જો ઉજાલી જે હી એકાદશી સો આયે ઉતે હી
धात्री करते ही नाम कहावे, धात्री करते ही नाम कहावे, श्री कृष्ण सो गोविंद रहावे, श्री कृष्ण सो गोविंद रहावे। फागण सुधी एकादशी धात्री नामे कहेवाय छे, तेना अधिपति श्री कृष्ण गोविंद नामे छे। धात्री नु बीजू नाम छे चंद्रवती, अने सुखरूप ते धात्री रुक्मणी रूप छे। भगवान गोविंदनी साथे धात्री नु पूजन करवू, मुगट मा फूल भरावी तेने शिर पर धरावो, गुलाबना हार पहेरावीने रंगने गुलाल उड़ाड़वो, झांज मृदंग वगाड़ीने महान विशाल उत्सव करवो, अर्घ्यमां बदाम अने अखरोट आपवा। आ मळी जाय बदाम ने अखरोट जोईए एटली। केसरयुक्त चंदन चरचू घणा ज प्रेम भावथी नैवेद्यमां कंसार जमाड़वो, तलनू भरेलू पात्र श्रद्धा भावथी दानमां आपवुं, अने प्रेमथी व्रत अने उत्सव करवो, तेनाथी मनोवांछित फळ मळे छे। फागण सुधी एकादशी, जेने धात्री एकादशी धात्री नाम थी कहे छे, एनु बीजू नाम कीधु छे अहीं आगळ शास्त्रनी अंदर चंद्रवती। अने ए फागण सुधी एकादशीनु ત્રીજું નામ છે આમલકી, આમલકી એકાદશી, જે નિર્ણય આદિકની અંદર આ રીતનું કેલેન્ડરોમાં બધે લખેલી હોય છે। એની પુરાણની કથા છે। માનધાતાએ પૂછ્યું, હે બ્રહ્મન, હે વશિષ્ઠ, બ્રહ્માંડ પુરાણમાં કથા છે, હે વશિષ્ઠ, જો મારા ઉપર આપની કૃપા હોય તો સર્વોત્તમ વ્રત તથા તેની કથા કહો, સર્વોત્તમમાં સર્વોત્તમ વ્રત કહો। ત્યારે વશિષ્ઠે કહ્યું, હે રાજન, જે મહાપાપનો નાશ કરનાર છે, મોક્ષ આપનાર છે, હજાર ગૌદાનનું પુણ્ય આપનાર છે, એવી આમલકી એકાદશીનું વ્રત તમને કહું છું, તેમજ પારધીના મોક્ષનો ઇતિહાસ પણ કહું છું। એક વૈદિશ નામનું મોટું સુંદર શહેર હતું, એમાં ચારે વર્ણો સુખેથી રહેતા હતા, શહેરમાં કોઈ પણ નાસ્તિક કે પાપી નહોતો। એમાં ચૈત્રરથ નામનો સોમવંશી રાજા રાજ્ય કરતો હતો, સત્ય પ્રતિજ્ઞાવાળો હતો, શસ્ત્ર વિદ્યા અને શાસ્ત્રાર્થમાં પ્રવીણ હતો, 10,000 હાથી જેટલું બળ હતું એમાં, જબરો બળ્યો। આ નગરીમાં કોઈ લોભી કે નિર્ધન જોવામાં આવતો ન હતો, સર્વે પ્રજા નિરોગી હતી, દુષ્કાળ પડતો નહીં, વિશેષમાં સર્વ પ્રજા વિષ્ણુની ભક્તિ કરનારી, શુક્લ અને કૃષ્ણ બંને પક્ષની એકાદશીના દિવસે કોઈ ભોજન કરતું નહીં, ડાયા હતા આખા રાજ્યના બધા જ, સર્વ પ્રજા સુખેથી હરિભક્તિ કરતી, એમ કરતા ફાગણ માસની શુક્લ પક્ષની આમલકી નામની એકાદશી આવી, આખા શહેરમાં બધાએ નિયમથી વ્રતને ઉપવાસ કર્યો, રાજાને પ્રજાએ નદીમાં સ્નાન કર્યું, દેવાલયમાં જઈને સુગંધી જળથી ભરેલો જેમાં પંચરત્નો મૂકેલા એવા સુગંધી ચંદનવાળા ગળાની સ્થાપના કરી, આમળા સહિત પૂજા કરી, અને પછી જમદગ્નિના પુત્ર પરશુરામની મૂર્તિને નમસ્કાર કર્યા, પછી આમળાના વૃક્ષને કહ્યું, હે આમળા, એ બ્રહ્માથી તમે ઉત્પન્ન થયા છો, તમને હું નમસ્કાર કરું છું, અને પરશુરામ વડે પૂજિત છો, તેથી હું આપણી પ્રદક્ષિણા કરું છું। પછી સગડાએ યથાશક્તિ જાગરણ કર્યું, તે વખતે ત્યાં એક પારધી આવ્યો, બહુ ભૂખ્યો હતો, પારધી સગડા ધર્મથી વિમુખ હતો, ત્યાં જાગરણ કરતા મનુષ્યો પાસે ઘણા દીવા જોયા, સ્થાપિત ઘડો, વિષ્ણુની મૂર્તિ, આમળાનું વૃક્ષ, આ બધું પેલા પારધીએ જોયું, કથાનું મહાત્મ્ય વંચાતું હતું એ સાંભળ્યું। આમ કરતા પારધીની આખી રાત જાગરણમાં પસાર થઈ ગઈ, પ્રાતઃકાળ થયો ત્યારે સગળા મનુષ્યો શહેરમાં ગયા, એટલે પારધી પણ ઘેર જઈને શાંતિથી ભોજન પારધીએ કર્યું। ઘણા વર્ષે પારધી મરણ પામ્યો, એકાદશી વ્રતના પ્રભાવથી જયંતી નગરીના વિદુરથ રાજાને ત્યાં જન્મ્યો। બોલો, અહીં ખાલી એકાદશી દિવસ ક્યાં મારવા જતો તો પક્ષીને બેહી ગયો કથામાં, ત્યાં તો બીજો જન્મ રાજાને ત્યાં થઈ ગયો, રાજાનો કુંવર થઈ ગયો। પણ આપણે હવે કોઈ રાજાના કુંવર થવું, જન્મ અને મરણ વાળો કોઈ રાજા કે રાજાનો કુંવર આપણે થવું નથી, આપણે તો બસ આત્યંતિક કલ્યાણ મેળવીને કેવળ મહારાજની સાથે રહેવું છે, મહારાજની સાથે રહેવું છે, એવું કરવું છે। એકાદશીના વ્રતથી પ્રભાવથી જયંતી નગરીના વિદુરથ રાજાને ત્યાં જન્મ્યો, પછી વસુરથ નામે આ નગરીનો મોટો રાજા થયો। એક જ વાર એકાદશી, બોલો, મહાત્મ્ય સાંભળ્યું જઈને બેઠો, આપણે તો દિલથી કરીએ છીએ, પણ આપણે ક્યાં પહોંચવું છે, જેની નજર પહોંચી ગઈ છેક સાબાસ સમજન એની, પંચાળાનું પહેલું કોઈ ઓરાધામમાં રહેવું નથી, ઠેક અક્ષરધામમાં પૂગવું છે,
અક્ષરધામ સિવાય બીજા કોઈ ભગવાનના ધામ હોવા છતાં ક્યાંય રોકાવું નથી. આ પાકો નિર્ધાર રાખવાનો, નહીં વૈકુંઠ, નહીં ગોલોક, નહીં શ્વેતદ્વીપ, નહીં બદ્રિકાશ્રમ, ધામ બધાય ભગવાનના વંદનીય પૂજનીય, ત્યાંના મુક્તો પૂજનીય, ત્યાં ભગવાન જે જે સ્વરૂપે બિરાજે છે બધાય વંદન પૂજનીય, એના ચરિત્રો ગાવા યોગ્ય, બધું જ બરાબર. પણ ઈષ્ટ અક્ષરધામ, ઈષ્ટ ભગવાન સ્વામિનારાયણ, લક્ષ ભગવાન સ્વામિનારાયણનું સ્વરૂપ, બેઠક ભગવાનના અક્ષરધામના મુક્તોની પંક્તિ, એ પંક્તિ મધ્ય ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચયવાળા મુક્ત. આ બધું કેલ્ક્યુલેશન, ગણતરીને સમજણ બહુ પાકી આપણી હોવી જોઈએ. કારણ કે યામતિ સા ગતિ અંતે, અત્યારે જેવી મતિ છે એવી ગતિ થશે અંતે. આ વાતને બરાબર પાકી રાખી ઘૂંટ્યા જ કરવી, ઘૂંટ્યા જ કરવી, ઘૂંટ્યા જ કરવી. આ રાજા સૂર્યના જેવો તેજસ્વી વસુરથ થયો, 1,00,000 ગામનો ધનિયો હતો, બોલો, ધર્મિષ્ઠ ને સત્યવાદી, ધાર્મિક કર્મ, વિષ્ણુ ભક્તિ કરતો. એક દિવસ મુગ્યા કરવા જતા ભૂલો પડ્યો. રાત્રિ પડતા ઘોર વનમાં એકલો સૂઈ ગયો. ત્યાં પર્વતમાં રહેનારા કેટલાક મ્લેચ્છો આવ્યા, પૂર્વના વેરી હતા, રાજાને હથિયાર વડે મારવા લાગ્યા. અત્યંત માર મારીને થાકી ગયા, પણ રાજાને કોઈ જાતની ઈજા થઈ નહીં, એથી મ્લેચ્છો બધા દિન જેવા થઈ ગયા. એ વખતે રાજાના શરીરમાંથી એક સુંદર સ્ત્રી નીકળી, દિવ્ય ચંદન ચર્ચેલું, દિવ્ય અલંકારો પહેરેલા, અને હાથમાં ચક્ર હોવાથી કાલ રાત્રિ જેવી જણાતી હતી. એ સ્ત્રીએ બધા મ્લેચ્છોને મારી નાખ્યા. જ્યારે રાજા જાગ્યો ત્યારે બધા મ્લેચ્છોને પડેલા જોયા અને વિચાર્યું, આ રક્ષણ કરનાર કોણ હશે? એટલામાં તો આકાશવાણી થઈ, નારાયણ સિવાય બીજો કોઈ રક્ષણ કરનાર નથી, હે રાજન. પછીથી એ રાજા ક્ષેમ કુશળ શહેરમાં આવ્યો. વશિષ્ઠે કહ્યું, હે રાજન, એટલા માટે જે માણસો આમલકી એકાદશીનું વ્રત કરે છે તે વિષ્ણુના લોકમાં જાય છે. આવી રીતે બ્રહ્માંડ પુરાણમાં ફાગણ માસની શુક્લ પક્ષની આમલકી એકાદશીનું મહાત્મ્ય કહેલું છે. બ્રહ્માંડ પુરાણની કથા. આ એકાદશીમાં આવું થાય, આપણે તો અક્ષરધામમાં જવું છે, હા, બીજા કોઈ લોકમાં નહીં, ભૂલા ક્યાંય પડીએ નહીં. હવે આગળ કે છે ભગવાન ફાગણવદી એકાદશીનું મહાત્મ્ય. પાપ મોચની નામ અંધારીએ પક્ષ મે આયે તે હો સુશીલાહી સુખ ધામ એકાદશી કે નામ સોવું, એકાદશી કે નામ સોવું. ફાગણવદી એકાદશી પાપ મોચની નામે છે. તે એકાદશીનું સુખરૂપ બીજું નામ સુશીલા છે. રૂકમણી રૂપ તે પાપમોચનીના અધિપતિ શ્રીકૃષ્ણ અનિરુદ્ધ નામે છે. દેવો અને મનુષ્યએ તે બંનેનું પૂજન કરવું, કેસર ચંદન શરીરે ચર્ચવું, બળવીર નટવર વેશે સોહામના લાગે તેને સુંદર મોતીની હાર અને સુગંધી ડોલરના હાર પહેરાવા. આપણે આ બધું મહારાજને પહેરાવવું, મહારાજને પહેરાવીએ એટલે બધું આવી ગયું. અર્ઘ્યમાં કાકડીરૂપ ફળ ઘણા હેતથી અર્પણ કરવું, નૈવેદ્યમાં સુંદર બનાવેલી સેવ ધરાવવી, સેવ તીખી નહીં, ઘીમાં લજપચતી, ઘીમાં લજપચતી હાકર નાખીને સેવ બનાવવાની, તલનું ને ગાયનું દાન આપવાનું, સારી રીતે વ્રતને ઉત્સવ કરવા, ઉત્સવની શોભા થાય તે કહી શકાય નહીં એવી ઉત્સવની શોભા કરવાની, તે વ્રત કરવાથી મનોવાંછિત ફળ મળે છે એ વાત ભક્તોને કહીએ છીએ. મહારાજે કહ્યું, આ વાત અમે હરિભક્તોને કહીએ છીએ, બીજાને તો કહેવાની જ નથી. ભવિષ્યોત્તર પુરાણની કથા. યુધિષ્ઠિરે પૂછ્યું, હે કૃષ્ણ, હવે ફાગણવદી એકાદશીનું શું નામ, તેનો પ્રકાર, તેનાથી શું ફળ થાય, સગળી કથા મને કહો. ત્યારે શ્રીકૃષ્ણ ભગવાને કહ્યું, હે રાજેન્દ્ર, જે પાપમોચી એકાદશીનું વ્રત ચક્રવર્તી રાજા માનધાતાના પૂછવાથી લોમસ ઋષિએ કહ્યું હતું તે તમે સાંભળો. લોમસ ઋષિએ જે કહ્યું હતું એ હું તમને કહું છું. લોમસ ઋષિ બોલ્યા, ફાગણ માસમાં કૃષ્ણ પક્ષની એકાદશી પાપમોચીની નામની છે. પિશાચપણાનો નાશ કરનારી છે, કામનાને પૂર્ણ કરનારી છે, સિદ્ધિને આપનારી છે અને પાપનો નાશ કરનારી છે. ચૈત્રરથ નામનું કુબેરનું વન છે, ત્યાં અપ્સરાઓ રહેતી હતી. હો ગઈ કથા શરૂ. તે વનમાં મુનિઓ મોટું તપ કરે છે. પછી આવી કથાઓ રોજ સાંભળીએ ને તો મહારાજનું તો
મહારાજ નું તો આપણને ના પચે, જાજા જગત ને બધું ક્યાં પચે મહારાજ નું? બહુ ભારે કે સ્વામિનારાયણમાં સિદ્ધને ભળીએ, રોજ ઉઠીને નાવું, ભબાક્યામાં ના ભળીએ, દાંતન વિનાનું ખાવું, સ્વામિનારાયણના થઈએ પૂજા કરો ને હવાર વહેલા ઉઠો ને તિલક ચાંદલો કરો ને પાંચ વર્તમાન પાડો ને આ કરો ને તે કરો, માનસી કરો, કથા સાંભળો, ચેષ્ટા કરો, અરે રે 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 ના જવાય. એના કરતાં જ્યાં કશું ઢીલું હોય ને ત્યાં મજા પડે. પણ ભગવાને આપણને પોતાની મૂર્તિનું સુખ આપવા માટેની જે વાતો કરી છે, લક્ષ બંધાવ્યું છે, તમે વિચારો ખરા, ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખવીથી કોઈ કઠણ સાધન નથી. આવી વાત કોઈ શાસ્ત્રમાં ગોતતો ખરા? ગોતી તો કોઈ બતાવે કે આવું સ્પષ્ટ છે શાસ્ત્રોનું દોહન કરીને મહારાજે કીધું, પણ આવું સ્પષ્ટ મૂર્તિમાં જોડાવું, ઇન્દ્રિયો અંતકરણને 51 ભૂતના ટોળાને જીતવું, આવી વાત કોઈ કરી હોય સ્પષ્ટ રીતે? ક્યાંય નહીં મળે. પરોક્ષમાં જેવી પ્રીતિ છે એવી પ્રત્યક્ષમાં કરો, આવી વાત થઈ હોય? ક્યાંય નહીં મળે. ક્યાંય નહીં મળે એટલા માટે કહું છું, મધ્યના 9મામાં શ્રીજી મહારાજ પોતે કહે છે, અત્યારે જે સત્સંગમાં વાત થાય છે ને એને બહુ બ્રહ્માદિક દેવ સાંભળે ને તો પણ એમ કે ન ભૂતો ન ભવિષ્યથી એવી વાત થાય છે. ભગવાન સ્વામિનારાયણ જે સ્ટેટમેન્ટ આપે એ કોઈ દી અન્યથા હોય નહીં. મને સમજાય કે ના સમજાય, તમને સમજાય કે ના સમજાય, એનું કીધેલું છે, અન્યથા કોઈ દી ના થાય. ન ભૂતો ન ભવિષ્યથી એનો અર્થ શું થાય? કે આવી વાત પૂર્વે થઈ નથી, થશે પણ નહીં, એવું છે. હવે આખું પુરાણ આપણે આવું વાંચીએ, પુરાણોમાં ભગવાન વ્યાસના લખેલા છે એમાં બધું જે વચનામૃતમાં છે એ બધું સિદ્ધ કરવાની વાતો અંદર છે જ, પણ એ મળે કોને? કોને મળે? આખું મહાભારત સિરિયલ જોઈને ઊભો થાય તો અંદરથી ગ્રહણ શું કર્યું હોય? કાંઈ નહીં, પાત્ર જોઈ લીધા, રામાયણ જોઈ લીધું, પણ એમાંથી રામચંદ્રજીની ભક્તિ, પિતા પ્રત્યેની, માતા પ્રત્યેની, સીતાની પતિવ્રતાની ભક્તિ એ જો શીખે કોઈ તો વાંધો આવે નહીં, પણ એવું તો શીખાય નહીં. શાસ્ત્રોમાં છે તો બધું આપણા કામનું જ. ચૈત્રરથ નામનું કુબેરનું વન, અપ્સરાઓ રહેતી હતી, વનમાં મુનિઓ મોટું તપ કરે, ઇન્દ્ર પણ દેવોની સાથે વસંત ઋતુમાં ક્રીડા કરવા જાય. ત્યાં વનમાં મેધાવી નામના મુનિ શ્રેષ્ઠ તપશ્ચર્યા કરતા હતા. ઇન્દ્ર પણ ત્યાં મજા કરવા માટે પહોંચ્યા, ક્રીડા કરવા માટે, રમવા. આપણે નવરા પડીએ ભગવાનનું ભજન ને ભક્તજનના પાઠ કરવા, તો આ જન્મ નહીં હારો. ઇન્દ્રનો દેહ તો નથી હારો, એના કરતાં આ જન્મ જ હારો. આમાં ભગવાન ભજાય, સાધુનો સંગ થાય ને ભગવાનના ધામમાં જવાય. તેને મોહ પમાડવા મંજુ ધોસા નામની અપ્સરાએ નૃત્યનો આરંભ કર્યો. તેને વિના વગાડતી મધુર રાગથી ગાવા લાગી. જેને પુષ્પની માળા પહેરી છે, ચંદન ચર્ચેલું છે, એવી મંજુ ધોસાને ગાતી જોઈ શિવ ભક્ત મુનિને જીતવા માટે કામદેવ પણ તૈયાર થયો. અને કામવશ થયેલી અપ્સરા મુનિ સામુ જોઈને ગાવાને નાચવા લાગી. આમ અપ્સરાથી કામદેવે મુનિરાજને વશ કરી લીધા. મુનિરાજ શિવ તત્વને ભૂલી જઈને કામ તત્વને વશ થયા. પુરાણ કી કથા ચાલ રહી છે. આથી મુનિના નિયમનો જેનાથી નાશ થયેલ છે એવા કેટલોક કાળ નીકળી ગયો ત્યારે મંજુ ગોસાએ મુનિ પાસે સ્વર્ગમાં જવા માટે રજા માગી. પેલા મેધાવી ઋષિ તપ કરતા હતા, આ અપ્સરાએ હેત કરી દીધું ઋષિ જોડે, ઋષિનું તપ ભંગ કરાવ્યું. હે મહારાજ, હવે મને સ્વર્ગમાં જવા માટે રજા તો આપો, આવે હું તો અહીં ટેમ્પરરી આવી હતી, તમે પરમેનન્ટ અહીં પીઆર કરી દીધી છે મને. ત્યારે મેધાવી મુનિએ કહ્યું, હે સુંદર મુખવાળી, જે શબ્દો પુરાણોના છે એ બોલું છું, સવાર થાય ત્યાં સુધી મારી પાસે રહે. તેથી સાપના ડરથી અપ્સરા ત્યાં રહી. આને એમ થયું કે આ ફટકારશે દાઢીવાળો સાપ, એના કરતાં રહેવા દો. આમ કરતાં 57 વર્ષ નીકળી ગયા. કેટલા વર્ષ? 57 વર્ષ. ફરી અપ્સરાએ રજા માગી, હે બ્રહ્મન, આવે તો રજા આપો. ત્યારે મેધાવી મુનિએ કહ્યું, હે મંજુ ગોસે, મારું વચન સાંભળ, હું જ્યાં સુધી સંધ્યા કરી લઉં ત્યાં સુધી મારી પાસે રહે. ત્યારે અપ્સરા ભયને આનંદથી હસીને આશ્ચર્યથી કહેવા લાગી, હે મહારાજ, તમારી કેટલી સંધ્યાઓ નીકળી ગઈ, ક્રીડા કરતા કેટલા વર્ષો નીકળી ગયા. મુનિએ ધ્યાન ધરીને જોયું, ત્યાં તો 57 વર્ષ પૂરા થઈ ગયેલા. બોલો, હજુ સંધ્યા એક જ નથી થઈ, આવી ખબર હતી આને? 57 વર્ષ નીકળી ગયા. વિષય એવા છે,
માટે વિષયમાંથી તો પાછા વળવું. શ્રીજી મહારાજ મધ્યના 47માં કે પાતાળ સુધી પૃથ્વી ફાટી હોય આ ઇન્દ્રિયો એવી ફાટેલી છે, કોઈ દી વિષયથી તૃપ્તિ થઈ નથી ને કોઈ દી થશે નહીં. જે દી વિષયને લોક મારીશું ને તે દી જ વિષયની બહાર નીકળાશે. વિષય તો વિષ છે, એને જેટલા ભોગવીએ એટલા વધે, કોઈ દી ઘટે નહીં. આંખથી ભોગવેલો વિષય વધે, કાનથી ભોગવેલો વિષય ઘટે, ચામડીથી ભોગવેલો વિષય વધે, કોઈ દી ઘટે નહીં. લોક જ મારવા પડે, લોક મારીએ તો જ વિષય ઘટે, નહીં તો જાય જ નહીં. 57 જતા રહ્યા તોય ના ખબર પડી. તો અને પછી ઋષિને પછી ગુસ્સો આવ્યો ને કીધું, હે કુલટે તો પિશાચની થઈ જા. હવે એનો હું વાંકો તો બિચારીનો, ફટકાર દીધું, લો ભૂલાત તમે પડ્યા ભાઈ, એને હું કરવા ઠપકો દો છો, પિશાચની થઈ જા. અપ્સરાએ મુનિને પ્રસન્ન કરવા નમ્રતાથી કહ્યું, મહારાજ કૃપા કરીને પાપની શાંતિ કરો, સત્પુરુષોના સંઘથી શાંતિ થાય છે, હું તો તમારા વર્ષો સુધી સંઘમાં રહી છું, મને કઈ શાંતિ થાય એવું કરો, આ ભૂતનું ક્યાં ફટકાર્યું. મુનિએ કહ્યું, હે પાપની, તારા થકી મારું મોટું તપ નષ્ટ થયું છે. હવે એનાથી થયું હતું, એ તો નિમિત્ત બની. મૂરખ તો ભાઈ તમે બન્યા છો, એ તો નિમિત્ત બની છે, પણ તોય હવે સાપથી શાંતિ થાય એવો ઉપાય કહું. સાંભળ, ફાગણવદી એકાદશી સર્વ પાપનો નાશ કરનારી પાપમોચની નામની છે, તેનું વ્રત કરવાથી તારા સાપની શાંતિ થશે અને પિશાચ પણ છૂટી જશે. એટલું કહીને પછી મેધાવી શાંત થઈ ગયા. ત્યાં એમના પિતા ચ્યવન ઋષિ આશ્રમમાં આવ્યા. ચ્યવન ઋષિના આશ્રમમાં મેધાવી ગયા, એને જોઈને પિતા બોલ્યા, પુત્ર આ તે શું કર્યું, તારું બધું તપ નષ્ટ થયું. મેધાવીએ કહ્યું, હે તાત, મેં અપ્સરાની સાથે ક્રીડા કરી મોટું પાપ થયું, પ્રાયશ્ચિત કહો જેથી મારા પાપનો ક્ષય થાય. ચ્યવન ઋષિ બોલ્યા, હે પુત્ર, ફાગણ માસના કૃષ્ણ પક્ષની પાપમૂર્તિ એકાદશીનું વ્રત કર, ઘણા પાપોનો નાશ થાય છે તેથી વ્રત તું કર. પિતાના આવા વચન સાંભળીને મેધાવીએ ઉત્તમ વ્રત કર્યું જેથી પાપ નષ્ટ થયું, અને પેલી અપ્સરાએ પણ એને પણ વ્રત કર્યું એટલે એનું પિશાચપણું ગયું ને અલૌકિક રૂપ ધરીને સ્વર્ગમાં ગઈ. લોમસ ઋષિએ કહ્યું, હે રાજન, આ લોકમાં જે પાપમોચની એકાદશીનું વ્રત કરેના સઘળા પાપ નાશ થાય છે. આ કથાનો પાઠ અને શ્રવણ કરવાથી 1000 ગૌદાનનું પુણ્ય અને આ વ્રત કરવાથી સર્વ પાપથી રહિત થાય છે. આ ભવિષ્ય પુરાણની કથા છે. આપણા માટે તો મોટા મોટું પાપ અંત્યના 17માં શ્રીજી મહારાજ કે ભગવાનના ભક્તને ભગવાન વિના બીજે હેત એ જ મોટું પાપ છે. આપણે ક્યાં દારૂ પીવા ચોરી કરવા જવાના છે, હવે એ તો બધું જીવમાં થઈ ગયું કે આ ન થાય એમ. પરંતુ આપણને ભગવાન સિવાય બીજે જ્યાં હેત છે એ મોટું પાપ છે. અંત્યનું 17મું વચનામૃત ધ્યાનથી ભગવાનના ભક્તોએ વાંચી લેવું. બહુ ટૂંકું વચનામૃત છે, એક પેરેગ્રાફનું, ભરતજીનું ચમત્કારી આખ્યાનની વાત છે, અને મહારાજ તમારા જેવા મુમુક્ષુના આત્માને જગાડવા માટેની વાતો મહારાજે કરી છે. એ અંત્યનું 17મું ધ્યાનથી વાંચવું. એ પાપનો ક્ષય થાય. આપણને ભગવાન સિવાય બીજે હેત છે એ આપણા ઇન્દ્રિયોને અંતકરણ ભગવાનમાં જોડાઈ જાય એટલે આપણી પાપમોચની એકાદશી પૂરી. કર્મે કરીને ભગવાનની આજ્ઞા બહાર જવું નહીં, અને વૃત્તિએ કરીને ભગવાનના સ્વરૂપમાં જોડવાનો જે પ્રયત્ન, એ જ આપણી સાચી પાપમોચની એકાદશી છે. આગળની હજુ એક એકાદશી પૂરી કરી દઈએ. ચૈત્ર માસ અજુવાલી જેહા, એકાદશી આયે હું શુભ તેહા, વિમલા કામદા નામ હેતા કે આજ ઉપવાસ ઉત્સવ હે વાકે. ચૈત્ર સુધી શુભ એકાદશી વિમલા નામે છે. જે અત્યારે મહારાજ જ્યારે આ વાત કરી રહ્યા છે ત્યારે વિમલા એકાદશી છે. ચૈત્ર સુદ નોમ ગઈ અને આ એકાદશીની તિથિ ચાલે છે. વિમલા એકાદશીના દિવસે મહારાજ આ 24 એકાદશીઓ કહી છે. તેનું બીજું નામ કામદા છે. આજે તે એકાદશી નિમિત્તે ઉપવાસ અને ઉત્સવ કરવાનો છે. સુખધામ શ્રીકૃષ્ણ વૈકુંઠનાથ વિષ્ણુ ભગવાનને તેના અધિપતિ છે. 16 ઉપચારોથી દેવો અને મનુષ્યએ તેમની પૂજા કરવી, તેમની સેવા બહુ કરવી, અર્ઘ્ય ફળમાં ચીબડું આપવું, આંબાના મોરથી પૂજા કરવી, નૈવેદ્યમાં દળના લાડુ કરીને જમાડવા અને ઘીમાં પકાવેલા અન્નનું દાન આપવું, ઘણા જ આનંદ સાથે વ્રતને ઉપવાસ કરવો તો ભગવાન વ્રત કરનારને અભિષ્ટ ફળ આપે છે. આજે ચૈત્ર સુધી એકાદશી છે. આજના વ્રતથી 24 એકાદશીના વ્રતનું ફળ તમને મળશે. ચૈત્ર સુધી એકાદશી કરે તો 24 એકાદશીનું ફળ મળે એમ ભગવાન સ્વામિનારાયણે પોતાના રાઈટથી આપેલું છે આ. હવે ચૈત્ર સુધી એકાદશી કામદાને વિમલા નામે છે. યુધિષ્ઠિરે વરાહ પુરાણમાં આ કથા છે. યુધિષ્ઠિરે પૂછ્યું છે, હે વાસુદેવ, તમને નમસ્કાર કરું છું, ચૈત્ર સુધી એકાદશીનું શું નામ છે?
ત્યારે શ્રીકૃષ્ણ ભગવાને કહ્યું, હે રાજન, પૂર્વે દિલીપ રાજાના પૂછવાથી વશિષ્ઠ ઋષિએ જે કથા કહી છે એ હું તમને કહું છું. દિલીપ રાજાએ પૂછ્યું, હે ભગવાન, ચૈત્ર સુધી એકાદશીનું સુનામ, કયા દેવ વગેરે સાંભળવાની ઈચ્છા છે? ત્યારે વશિષ્ઠ ઋષિ બોલે, હે રાજન, ચૈત્ર માસના શુક્લ પક્ષની એકાદશીનું નામ કામદા છે. પાપનો નાશ કરનારી ને પુત્ર આપનારી આ એકાદશીની કથા સાંભળો. પૂર્વે રત્નો સુવર્ણ વડે સુશોભિત એવી ભોગાવતીપુરીમાં પુંડરીક નામના નાગરાજા રાજ્ય કરતા હતા. પુંડરીક નામના નાગરાજા હતા, નાગોના રાજા. ગંધર્વ, કિન્નર ને અપ્સરાઓ તેમની સેવા કરતી. તેમાં લલિત અને લલિતા નામના ગંધર્વ દંપતિ રહેતું હતું. લલિત ને લલિતા ગંધર્વ દંપતિ પતિ પત્ની હતા, પરસ્પર પ્રીતિવાળા તેમજ કામાસક્ત હતા. એક વખત પુંડરીક સર્વ નાગો સાથે સભામાં બેઠા હતા, તેમાં લલિત ગંધર્વ ગાયન કરવા લાગ્યો, પણ પોતાની પ્રિયા લલિતાનું સ્મરણ થતા ગાયનમાં ભૂલ પડવા લાગી, સ્ત્રી યાદ આવવા લાગી. અરે મહારાજ, આ થયેલ ભૂલ કર્કોટક નાગે પુંડરીક રાજાને કહી દીધી. કર્કોટક નાગ ત્યાં બેઠા હતા, એને કીધું આ ભૂલ કરે છે, કારણ કે આની વૃત્તિ બીજે છે. પુંડરીકે કોપાયમાન થઈને કામાતુર લલિત ગંધર્વને શાપ આપ્યો, હે દુષ્ટ, તું રાક્ષસ છે, ગાતા ગાતા પણ સ્ત્રીને વશ થઈ ગયો છે. આ રીતે લલિત ગંધર્વ રાક્ષસ રૂપ થયો. તે ભયંકર ને લાંબા હાથવાળો હતો, ગુફા જેવું મુખ હતું, ચંદ્ર અને સૂર્ય જેવા નેત્રો હતા, પર્વત જેવી ડોક હતી, શરીર 8 જોજન લાંબુ હતું. પોતાના પતિને રાક્ષસ થયેલો જોઈને લલિતા ઘણી દુઃખી થઈ, પતિ સાથે ઘોર વનમાં ગઈ. કદરૂપો અને મનુષ્યને ખાનારો રાક્ષસ ઘોર વનમાં ભમ્યા કરતો, તેની પત્ની લલિતા પણ ઘોર વનમાં ભટકતીને રોતી હતી. એવી રીતે ફરતા ફરતા બંને વિંધ્ય પર્વતના શિખર ઉપર આવ્યા. એ શિખર ઉપર ઋષ્યશૃંગ નામના મુનિનો આશ્રમ હતો. ત્યાં જઈ લલિતા મુનિને પ્રણામ કરીને હાથ જોડીને ઊભી. ઋષિ બોલ્યા, હે ભદ્ર, તું કોણ છો, કોની પુત્રી છો, અહીં શા માટે આવી છો, મારી પાસે સાચી વાત કે. લલિતા બોલી, હે મહારાજ, હું મહાત્મા વીર ધંધવા ગંધર્વની પુત્રી છું. મારું નામ લલિતા છે, આપણી પાસે પતિના દુઃખ માટે આવી છું. મારો પતિ સાપના દોષથી દુરાચારી રાક્ષસ થયો છે, કોઈ ઉપાય બતાવો જેથી મારો પતિ રાક્ષસપણામાંથી મુક્ત થાય, આવો કોઈ ઉપાય બતાવો. અને ત્યારે ઋષિએ કહ્યું કે તું, ઋષિ બોલ્યા, હે સ્ત્રી, હે ભદ્રે, આ ચૈત્ર માસના શુક્લ પક્ષની કામદા નામની એકાદશી છે, વિમલા એકાદશી, અને સર્વકામના પૂર્ણ કરનારી છે, માટે મારા કહેવા પ્રમાણે તું વ્રત કર, તેનું પુણ્ય તારા પતિને આપ. આથી ઘણી પ્રસન્ન થયેલી લલિતાએ એકાદશીનો ઉપવાસ કર્યો અને 12 દિવસ મુનિના સાનિધ્યમાં ભગવાન વાસુદેવની પાસે પતિના ઉદ્ધાર માટે કહ્યું, મેં જે કામદા એકાદશીનું વ્રત કરેલું છે તેના પુણ્યના પ્રભાવથી પિશાચપણું રાક્ષસપણું છૂટી જાઉં મારા પતિનું. તે લલિતાના કહેવાથી લલિતનું રાક્ષસપણું છૂટી ગયું અને તે નિષ્પાપ બની અલૌકિક શરીરવાળો થઈ રત્નો વડે શોભતો ગંધર્વ થઈને ઊભો રહ્યો. તે જોઈ પતિ પત્ની બંને પ્રસન્ન થયા. એકાદશીના વ્રતના પ્રભાવથી બંને વિમાનમાં બેસીને વિહાર કરવા લાગ્યા, ભજન કરવા ના લાગ્યા. શું કરવા લાગ્યા? વિહાર કરવા લાગ્યા. એટલે આમાંથી જેટલું ગ્રહણ કરવા જેવું હોય એટલું જ કરવું. હે રાજન, લોકોના કલ્યાણ માટે બ્રહ્મહત્યાદિ દોષોને દૂર કરનારી ને પિશાચપણાને નાશ કરનારી આ કામદા એકાદશીની કથા તમારી આગળ કહી, આ કથા સાંભળવાથી વાજપેયી યજ્ઞનું ફળ મળે છે. આ વાત અહીં આગળ આવી રીતે આ પુરાણની કથા કીધી છે. શ્રીજી મહારાજ આવે સભાજનોને કહે છે, હે સંતો, વર્ણિયો, સંન્યાસીઓ, બધા બાય બાય હરિભક્તોને, સર્વે ધામના શ્રેષ્ઠ શ્રેષ્ઠ મુક્તો આવીને આજે અહીં ભેળા થયા છે. તેમાં પણ સદગુરુ રામાનંદ સ્વામી આ સ્થાનમાં ઘણું વિચર્યા છે. આવું સ્થાન બ્રહ્માંડમાં ક્યાંય નથી. ધોરાજીમાં મહારાજ બેઠા છે. ઓર જોગ કબુ હોય હમારો જોગ ન હોવે કબુ, એસે જાનો તુમ સોય એકાદશી તે કર યહ અધિક, એકાદશી તે કર યહ અધિક, એક વેર જોગ જે હો ફરી ફરી નહીં હોત કબે, એસે હમ યહ જોત સત્સંગ જોગ દુર્લભ મહા. બીજા જોગ તો ક્યારેક કંઈક થાય, પણ આવો અમારો જોગ ક્યારેય થાય નહીં. આ શ્રીજી મહારાજના શબ્દો છે. આવે કંઈક મજા આવી, લાડુ આવ્યો તો ઘરો છેલ્લે. બીજો જોગ તો ક્યારેક કંઈક થાય, પણ આવો અમારો જોગ ક્યારેય થાય નહીં, એમ તમે સમજો. તેથી જ આજની એકાદશી સૌથી વધારે મહત્વપૂર્ણ છે. મહારાજે કહ્યું, મારા સંબંધે કરીને આ એકાદશી છે સૌથી મહત્વની છે. બીજા જોગ અનેક થાય,
પણ આ મહારાજનો જોગ ન થાય માટે આ મહારાજનો જોગ થયો છે. પછી સુખ આવે કે દુઃખ આવે, અંત્યના 13માં મહારાજે કહ્યું ને, આ દેહના પ્રવર્તનારા ભગવાન છે. આપણે આપણું તન મનને ધન ભગવાનને અર્પણ કર્યું ત્યારે એની ઈચ્છા એ જ આપણું પ્રારબ્ધ, એનું ગમતું ને આપણું ગમતું લેસ માત્ર નોખું રાખવું નથી, એ ભગવાન આગળ લગારે પ્રાર્થના કરવી નથી કે મહારાજ મારું આ દુઃખ છે ને તમે ટાળો, તમને જે ગમે છે એ જ મને ગમે છે, એવો જે નિષ્ઠાવાળો ભક્ત છે ભગવાન એની ઉપર રાજી થાય છે. ભગવાનનો યોગ મળવો દુર્લભ, માટે આપણે તો જોગને સાચવી રાખવાનો. બધું જ લૂંટાઈ શકે છે પણ ભગવાન હૃદયમાં રાખ્યા છે અને કોઈ લૂંટી શકતું નથી. એને ચોર ન લૂંટે, ખર્ચ્યું ન ખૂટે, ચોર ન લૂંટે, દામની પેઠેરે ગાંઠે બાંધ્યું ન છૂટે એવા ભગવાન છે. બધું જ લૂંટાઈ શકે છે. આ જગતની અંદર આપણને જન્મ મળ્યો ત્યારે શરીર ઉપર કપડાં પણ નહોતા, કપડાં સુધીનું લૂંટાઈ શકે છે, પરંતુ હૃદયમાં મૂકેલા પરમાત્મા, હૃદયમાં મૂકેલી પરમાત્મા પ્રત્યેની નિષ્ઠા, હૃદયમાં મૂકેલું પરમાત્માનું સ્વરૂપ, હૃદયમાં મૂકેલા પરમાત્માને સાક્ષીપનાનું જીવન એને કોઈ લૂંટી શકતું નથી, કોઈ લૂંટી શકતું નથી. એના માટે જ ભગવાનના એવા એકાંતિક ભક્તો સદાય શ્રીજી મહારાજના વચન પ્રમાણે આનંદમાં રહીને મહારાજનો જોગ અખંડ રાખે છે. આવો જોગ જે એકવાર થયો છે તે ફરી ફરીને ક્યારેય થાય નહીં એવું અમે જોઈ રહ્યા છીએ. મહારાજ કે અમે એવું જોઈએ છે કે આવો જોગ ફરી ફરીને થાય નહીં. આ સત્સંગનો જોગ મહાન દુર્લભ છે. અને સત્સંગનો અર્થ શું થાય, એ સત્સંગનો અર્થ મધ્ય પ્રકરણનું 54મું વચનામૃત અને અંત્ય પ્રકરણનું 2જું વચનામૃત, આ 2 વચનામૃત વાંચી અને એમાંથી સત્સંગનો અર્થ સમજવો. શ્રીજી મહારાજ જે સત્સંગ ઉપર વજન આપે છે એ કયો સત્સંગ છે, કયો સત્સંગ છે કે જેનો જોગ મહાન દુર્લભ છે, એ મહારાજે મધ્યનું 54મું અંત્યના 2જામાં બતાવ્યો છે. એનું વાંચન કરીએ, શ્રવણ કરીએ. આવો મહારાજનો જોગ, આવા મહારાજના મોટા મુક્તોનો જોગ અને આવા શાસ્ત્રોનો જોગ. બસ આ જોગના કેફમાં, આ જોગની આપણને જે ખુમારી, એમાં જીવીને ભગવાનને આપણે પામી જઈએ. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિતમ સાગરના એકાદશ પુરમાં શ્રી હરિ મયારામ વિપ્રને એકાદશીનો વ્રત વિધિ કહે છે એ નામે 26મો તરંગ સમાપ્ત થયો. શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામી નારાયણમ નીલકંઠમ. ભજે શ્રી ઘનશ્યામ મહારાજ.